केपी हाई स्कूल खाते केबिनेट मंत्री श्री दिलीप कुमार ठाकुरे वेलकम किट साथ शाळाना विद्यार्थीओने આવકાર્યા। સત્રના બાકી રહેલા સમયનો સદુપયોગ કરી વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નબદ્ધ થવાનું છે। કેબિનેટ મંત્રી હારીજ કેળવણી મંડળ હસ્તકની કેપી હાઈસ્કૂલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો। કોવિડ-19ની માર્ગદર્શિકાઓનું પાલન થાય તે માટે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝરની વેલકમ કીટ પણ આપવામાં આવી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી કોરોના વાયરસ મહામારીને નાથવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમયાંતરે લોકડાઉન અને ક્રમશઃ અનલોક ઘોષિત કરવામાં આવ્યું, જેના પરિણામ સ્વરૂપ શાળામાં શિક્ષણ કાર્ય સ્થગિત કરવામાં આવ્યું હતું। આજે 10 મહિનાના અંતરાલ બાદ ફરી શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી બેઠક વ્યવસ્થા સહિતના આયોજનથી વિદ્યાર્થીઓના આરોગ્યની પૂરતી તકેદારી જાળવવામાં આવશે। વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે તે માટે કેબિનેટ દ્વારા શાળાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સત્રના બાકી રહેલા સમયનો સદુપયોગ કરી વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નબદ્ધ થવાનું છે। જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એપી ઝાલાએ જણાવ્યું કે લોકડાઉનના સમયમાં પણ શિક્ષણની જ્યોત જલતી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલોના માધ્યમથી શિક્ષણ આપવા ઉપરાંત ઓનલાઈન શિક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું। આજથી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે, ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે અભ્યાસક્રમમાં 30% કાપ મૂકવામાં આવ્યો છે અને પરીક્ષા પણ આ અભ્યાસક્રમ મુજબ જ લેવાશે। વિદ્યાર્થી આવકાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર તથા મહાનુભાવોના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝર સાથેની વેલકમ કીટ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા મુજબ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય છે કે 294 દિવસના લાંબા અંતરાલ બાદ આજથી પાટણ જિલ્લાની 265 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 32,500 વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, હારીજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હસમુખભાઈ ઠક્કર, સંસ્થાના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ। લગભગ 10 મહિના જેટલો વિરામ પછી આ પહેલી વાર ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને વર્ગો ચાલુ કરવા માટે તૈયાર ઉધારી અમે કેબિનેટમાં લગાવી છે। એ નિર્ણયની સાથે સાથે અમે સંસ્થાઓનો સંપર્ક કરવાનું કામ ચાલુ કે અમે આ નિર્ણય લેવાની દિશામાં આગળ વધી છે, તમે લોકો સંસ્થા ચલાવી શકવા માટે સક્ષમ છો। માન્યો અમે પણ પ્રયાસ કર્યો કે તમે તમારા બાળકોને સ્કૂલે મોકલવા માટે સહમત છો, પણ અમે વિદ્યાર્થીઓના પણ ક્યાંક સંપર્ક કર્યા અને વિદ્યાર્થીઓ કહ્યું કે અમે તો ઘેર બેસીને કંટાળે છે, હવે અમારે સ્કૂલે જવું। આ બધું જ પરીક્ષણ કર્યા પછી આજે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને આજથી શાળાઓ શરૂ કરવાની દિશામાં આજે આપણે શરૂઆત કરી છે। સેનિટાઈઝર કરાવવાની દિશામાં આગળ વધો અને એ જ રીતે આગળ વધીને
બાળકોનું ભવિષ્ય આ ગુજરાતનું ભવિષ્ય જે રીતે મહેનત કરી છે તે મહેનત કરીને આપણને મળે એટલા માટે આપણે સમગ્ર રાજ્યની અંદર આ કામ ચાલુ કરવાની દિશામાં આગળ વધી રહ્યા